ગુડ મોર્નિંગ. આપણે હવે આગળ આજે જોઈશું. કેમ છો બધા? મજામાં છો ને? ગઈ વિડીયોમાં આપણે પાછળની વિડીયો શીખી ભણી ગયા હતા. હવે અને બીજું એક ચારનો ગળિયો પણ મેં તમને શીખવાડ્યો હતો, બરાબર ને? તો બધાએ એકથી ચારના ગળિયા પાક્કા કરી દેવાના છે. હવે આજે આપણે 51 થી 60માં વચ્ચેની સંખ્યા શીખીશું. આજે બધાનું ધ્યાન બરાબર અહીંયા જો, મેં અહીંયા લખેલું છે, બરાબર ધ્યાન રાખજો. 50 ખાલી જગ્યા અને 52, બરાબર. મેં તમને આગળ શીખવાડી દીધું હતું, તમારે બાજુ પર 51 52 53 56 57 58 59 60 આ રીતે તમારે બાજુમાં 51 થી 60 સુધી બરાબર લખી દેવાનું છે. હવે બરાબર ધ્યાન રાખો, હાંસિયાની બહાર એક નંબર મારો. બાજુમાં લખો 50 ખાલી જગ્યા 52, 50 ખાલી જગ્યા 52. હવે આપણે આગળ ઘણીવાર આ વચ્ચેની સંખ્યા શીખી ગયા છે. તમને બરાબર ખબર છે કે વચ્ચેની સંખ્યા શીખો, 50 ખાલી જગ્યા 52, 50 પછી શું આવે? ખાલી જગ્યામાં તમારે વચ્ચેની સંખ્યા શોધીને લખવાનું છે. 50 51 52, એટલે 50 પછી શું આવશે? 51. 50 51 52. એક લાઈન છોડો અને બે નંબર લખો. લખો 54. જે રીતે હું બોલીને લખું છું એ રીતે તમારે પણ બોલીને જ લખવાનું છે. 54 ખાલી જગ્યા 56. હવે બાજુમાં 51 થી 60 આ રીતે તમારે લખી દેવાનું. હવે જો 51 52 53 અને 54, 54 આવે એટલે આપણે અટકી જવાનું છે, બરાબર ને? 54 પછી શું આવે? 55 અને 56. તો વચ્ચે 54 અને 56ની વચ્ચેની સંખ્યા કઈ છે? 55. તો તમારે અહીંયા લખી દેવાનું 55. પછી જોઈ લેવાનું 54 55 56, બરાબર ને? ચલો અક્ષર પણ તમારે સારા જ કાઢવાના છે. એક લાઈન છોડો, ત્રણ નંબર લખો. ચલો આ કેટલા લખ્યા છે બોલો તો? 57. કેટલા લખ્યા છે? 57. 57 ખાલી જગ્યા 59. ચલો અહીંયા જુઓ, 51 52 53 54 55 56 અને 57. 57 આવે એટલે આપણે અટકી જવાનું છે. 57 અને 59 બંનેની વચ્ચેની સંખ્યા કઈ છે? 58. તો તમારે અહીંયા કેટલા લખી દેવાના? 58. બોલીને લખવાનું છે, બોલ્યા વગર કોઈએ લખવાનું નથી. ચલો આગળ ચાર નંબર લખો. ચાલો કેટલા લખ્યા બોલો તો? 52. કેટલા લખ્યા? 52 ખાલી જગ્યા 54. બરાબર ધ્યાન રાખજો, જ્યારે 52 આવે એટલે આપણે અટકી જવાનું. 51 52, 52 નીચે ડેશ કરી દો, આમ લાઈન કરી દો, 52 અને 54. તો આ 52 અને 54 બંનેની વચ્ચેની સંખ્યા કઈ છે? જોવાય છે ને તમને? 53. કેટલા છે? 53. તો અહીંયા કેટલા લખી દેવાના? 53. 52 53 54. ચલો પાંચ નંબર, 51 ખાલી જગ્યા 53. જો અહીંયા કન્ટિન્યુ જોઈ લેજો, 51 52 અને 53 કેટલા છે? 52. તો અહીંયા કેટલા લખી દેવાના? 52. 51 52 53. ચલો આ કેટલા લખ્યા? 53. છ નંબર લખો, કેટલા લખ્યા? 53. 53 ખાલી જગ્યા 55. લાઈનમાં જુઓ, 51 52 53 અને 55. તો 53 અને 55 વચ્ચે શું લખેલું છે? 54. એની ઉપર સર્કલ કરી દેવાનું, ગોળ કરી દેવાનું અને પછી તમારે અહીંયા લખી દેવાનું 54. 53 54 અને 55. ચલો સાત નંબર, 56 ખાલી જગ્યા 58. જો 51 52 53 54 અને 56.
56 આવે એટલે આપણે અટકી જવાનું, કારણ કે આપણે 56 અને 58 વચ્ચેની સંખ્યા સી લખવાની છે. તો આ 56 અને આ 58 આ બંનેની વચ્ચે કોણ છે? 57. તો અહીંયા કેટલા લખી દેવાના? 57 લખાઈ ગયું. ચાલો એક લાઈન છોડો, 8 નંબર લખો. 55 ખાલી જગ્યા 57. ચાલો અહીંયા બરાબર જોજો. 51 52 53 54 55 કેટલા છે? 55 ખાલી જગ્યા 57. તો 55 આ રહ્યા અને 57 અહીંયા છે. તો આ 55 અને 57ની વચ્ચેની સંખ્યા કઈ છે? ગોળ કરી દો તો 56. તો અહીંયા કેટલા આવશે? 56 55 56 57 લખાઈ ગયું. ચાલો આગળ 9 નંબર લખો. 58 ખાલી જગ્યા 60. બરાબર દેખજો. 51 52 53 54 55 56 57 58. હવે 58 અને 60 આ રહ્યા, આ 58 છે આ 60 છે. તો 58 અને 60 વચ્ચેની સંખ્યા કઈ છે? 59. તો અહીંયા કેટલા લખી દેવાના? 59 લખાઈ ગયું. હવે છેલ્લું, ચાલો કેટલા લખેલા છે? 59 ખાલી જગ્યા 61. 59 પછી શું આવશે બોલો તો? 59 પછી શું આવે? અહીંયા જોવાય છે ને તમને, 51 થી 60 મેં બાજુમાં લખી દીધું છે. તો 59 પછી શું આવશે? 60. તો અહીંયા કેટલા લખી દેવાના? 60. ચાલો હવે આગળ. મેં ગઈ વિડીયોમાં તમને 4નો ગળ્યો પણ શીખવાડ્યો હતો, આજે આપણે 5નો ગળ્યો શીખીશું, બરાબર ને? ચાલો જોજો, બરાબર ધ્યાન રાખજો. બધાએ બોલી બોલીને લખવાનું છે. 5 1 5 5 2 10 આ રીતે તમારે લખવાનો છે. 5 3 15 જે રીતે હું બોલું છું એ રીતે તમારે બોલી બોલીને લખવાનું છે. 5 4 20 5 5 25 5 6 30 5 7 35 આ રીતે બોલી બોલીને બધાએ લખવાનું છે. 5 8 40 5 9 45 અને છેલ્લું 5 7 50 આ રીતે તમારે નોટની અંદર સારા અક્ષરે બધાએ લખવાનું છે. 1 થી 5ના ગડિયા બધાએ મોડે કરવાના છે. હવે ફરી મળીશું આગળની વિડીયોમાં. બાય બાય.